સાસુને એમ હોય છે કે મારો દીકરો એનો વહુ ન થઈ જશે તો મારા તરફ ધ્યાન નહીં દે કે અમને મૂકી દેશે. વહુને એમ હોય છે કે દીકરો માવડિયો રહેશે તો મારો મરો છે, રાઈટ? તો આજના જમાના પ્રમાણે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને આજે આ જુવાન દીકરી બહેનો બધી બેઠી છે, લગભગ ફેસબુક ઉપર હોય જ છે, બરાબર છે, રાઈટ? અમારી કેટલી સાસુ ફેસબુક ઉપર છે મને કહો તો. શા માટે? જ્યારે હાલીએ ને ત્યારે લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ છે ને ઓટોમેટિક સોલ્વ થઈ જાય છે. આ હકીકત સાસુ વહુની વાત એટલા વસ્તે તમને કહું છું કે આજની સાસુમાને બી જરૂર છે કે ફેસબુક ઉપર હોવી જોઈએ. તમે ચાંદ્રાતે પ્રોફાઇલ ચેન્જ કરો ને એને દર શુક્રવારે ચેન્જ કરતા શીખાડો તમે. એ તમારી જવાબદારીમાં આવે છે, વહુની જવાબદારીમાં આવે છે. પણ એ તમે ક્યારે કરી શકો? તમે જ્યારે જે ઓલી દિવાલ હોય છે ને સાસુ વહુની, તમારી તમે તમે કહીને એને પ્યાર મોહબ્બત દેવા, એ દિવાલ જ્યારે તોડશો ને, એને ફ્રેન્ડ તરીકે ગણશો ને, અને પ્યાર મોહબ્બત જે મમ્મી સાથે હોય એ પ્યાર મોહબ્બત રાખશો ને, હું તમને લખીને દઉં છું, આ મારું રેકોર્ડ થાય છે, તમારી લાઈફમાં ક્યારેય સાસુઓમાં પ્રોબ્લેમ નહીં આવે. કેમ? કેમ કે તમારો જે ડિસ્ટન્સ છે બંનેનો, સાસુ વહુનો જે ડિસ્ટન્સ છે ને, વહુ અહીંયા સાસુ અહીંયા, તો એ ડિસ્ટન્સની વચ્ચે દિવાલ છે. એ દિવાલ કઈ છે? એક્સપેક્ટેશનની. મને વહુ પાસે જો આ ખપે, તે ખપે, ફલાણું ખપે, ઢીકણું ખપે, વહુની એક્સપેક્ટેશન શું હોય? મારી સાસુ આમ કરવી જોઈએ, મારી સાસુ તેમ કરવી જોઈએ, મારી સાસુ ગામમાં મારી વાતો ના કરવી જોઈએ, ફલાણું ઢીકણું, ઘણા બધા પોઈન્ટ્સ છે. આપણે ડિટેલમાં નથી જવું કેમકે ટાઈમ નથી આપણી પાસે. પણ એ દિવાલ અને એ મમ્મીનો પ્યાર તમે એમાંથી તમે પામી શકશો.